अमदावाद बाद वात करीए राजकोटनी। राजकोटमां पण कोरोनानुं संकट घेरू बनी रह्युं छे। बे दिवसथी फरी बमणी केसीसनी जे संख्या छे ते वधी रही छे। 24 तारीखे राजकोटमां लगभग 59 पॉजिटिव केसीस नोंधाया, 22 तारीखे 39 अने 21 तारीखे 16 पॉजिटिव केसीस नोंधाया हता। छेल्ला बे दिवसथी सतत कोरोनाना केसीसमां वधारो थई रह्यो छे। बस पोर्ट होय, एरपोर्ट होय के रेलवे स्टेशन होय, त्यां स्क्रीनिंग शरू करવામાં આવ્યું છે। तो आपने जणावी दीधुं कि राजकोटमां पण कोरोनानुं संकट घेरू बनी रह्युं छे। हवे जे आंकड़ो छे सतत बे दिवसथी वधी रह्यो छे अने बमणी संख्या अहीं देखाई रही छे केसीसनी। खास तो आपने जणावी दीधुं कि अन्य जिल्लामांथी, अन्य राज्यमांथी पसार थता आवनारा तमाम जे मुसाफरो छे तेमनुं स्क्रीनिंग करवामां आवी रह्युं छे। बस पोर्ट होय, एरपोर्ट होय के रेलवे स्टेशन होय, त्यां स्क्रीनिंग सेंटर्स उभा करवामां आव्या छे। एटले के फरी एक वखत जे एक वर्ष पहेलानी स्थिति हती ए ज स्थिति पर अत्यारे जे केसीस छे, एटले के थर्ड फेस छे कोरोनानो, ते जोवा मळी रह्यो छे। आज मुद्दे वधु जानकारी आपी रह्या छे TV9ના संवाददाता मोहित भट्ट। मोहित, फरी एक वखत कही शकाय के कोरोना माथुं उचकतो देखाय रह्यो छे, हवे कया प्रकारनी सावधानी जिल्ला तंत्र राखी रह्युं छे? मोहित, ચિત્રા, જે પ્રકારની સાવધાની આરોગ્ય વિભાગ, વહીવટી વિભાગે રાખવાની જરૂર છે તે પ્રકારની સાવધાની હજુ સુધી રાખવામાં આવતી નથી। જો છેલ્લા ચાર દિવસની વાત કરવામાં આવે તો ગત 21મી તારીખે રાજકોટ શહેરમાં કોરોનાના કારણે માત્ર 24 કલાકમાં 16 કેસ જ નોંધાયા હતા, જેની સંખ્યા ચાર દિવસમાં આજે 60 સુધી પહોંચી ગઈ છે। અને ગઈકાલે છેલ્લા 24 કલાકમાં 59 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા હતા, જે આરોગ્ય તંત્ર માટે જરૂરથી ચિંતાજનક છે અને દિવસે ને દિવસે આ કેસોની સંખ્યા વધી રહી છે। આરોગ્ય વિભાગ દ્વારા જે બહાર ગામથી જે લોકો આવી રહ્યા છે તે માટે આ બસપોર્ટ, એરપોર્ટ અને રેલવે સ્ટેશન આ ત્રણ જગ્યાએ કોરોના ટેસ્ટિંગ માટેના બૂથ રાખવામાં આવ્યા છે। પરંતુ ત્યાં પણ જે પ્રકારની સક્રિયતા જોવા મળવી જોઈએ તે પ્રકારની સક્રિયતા જોવા મળતી નથી અને લોકો ખુલ્લેઆમ રીતે માસ્ક વગર, મગર અને સેનેટાઇઝર વગર અહીંથી પસાર થઈ રહ્યા છે, નીકળી રહ્યા છે। એટલે જે પ્રકારની સાવધાની રાખવી જોઈએ તે પ્રકારની સાવધાની હજુ સુધી આરોગ્ય વિભાગ રાખી રહી નથી અને જે જરૂરથી ચિંતાજનક છે એ કંદાત પ્રમાણે આરોગ્ય વિભાગે પણ એ દહેશત વ્યક્ત કરી હતી કે જ્યારે પણ ચૂંટણીનો માહોલ છે તે પૂરો થશે, ચૂંટણી પૂરી થશે કે તુરંત જ પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થાય તેવી પૂરેપૂરી શક્યતા છે અને તે પ્રકારનું ચિત્ર જ અત્યારે જોવા મળી રહ્યું છે। અને ગઈકાલે જ જે રીતે રાજકોટમાં પોઝિટિવ કેસની સંખ્યા વધી અને જો આરોગ્ય તંત્ર અને લોકો આ બંને જો હજુ પણ સાવચેત નહીં રહે તો આગામી દિવસોમાં આ આંક છે તે વધી શકે છે અને દિવાળી બાદ જે રીતે સેકન્ડ વેવ જોવા મળ્યો હતો તે જ પ્રકારે ચૂંટણી બાદ હવે થર્ડ વેવ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં જોવા મળે તો નવાઈ નહીં। હજુ પણ જે આગામી 28 તારીખે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી આવી રહી છે અને તે પહેલા અલગ અલગ રાજકીય પક્ષો છે તે પોતાના ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે। આ ચૂંટણી પ્રચારમાં જો સાવચેતી રાખવા ન આવી તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાની દહેશત છે તે વધી શકે છે, જે આરોગ્ય તંત્ર માટે જરૂરથી એક ચિંતાનો વિષય બની શકે એમ છે। આભાર મોહિત સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। તો ખાસ આપણે જણાવી દઈએ કે જિલ્લા વહીવટી તંત્ર જે છે એ સ્ક્રીનિંગ તો અત્યારે કરી રહી છે, તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે, પણ એક તરફ જે પ્રચાર થઈ રહ્યો છે તે ચોક્કસથી ચિંતા ઉપજાવનાર છે। લોકોનો જમાવડો પણ કોરોનાના કેસીસમાં વધારો કરી શકે છે।